गुड मॉर्निंग स्टूडेंट्स। अरे आशु, दरेक जन बहु जल्दी जल्दी आवी गया छे। मने तो दरेक ना चेहरा देखाय छे। ने तमे सवारनी पोल मां बैठा छो के पछी बपोर? मने तो लागे छे के तमे बधा सवारनी पोल मां भणवा माटे बेसी गया छो। तो चालो, आजनो आपणो टॉपिक छे यूज ऑफ धीस एंड धीस, बराबर? તો આ ધીસ વિશે તો આપણે શીખી જ ગયા છે। તમારામાંથી કોઈને યાદ છે કે ધીસનો ઉપયોગ શું થતો હતો? યાદ છે કે? હા, ધીસનો ઉપયોગ નજીકની એક વસ્તુ કે વ્યક્તિ અને પ્રાણીને દર્શાવવા માટે થાય છે, બરાબર છે? ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો। ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ, એક જ વસ્તુ કે એક જ વ્યક્તિ કે એક જ પ્રાણીને દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે। જ્યારે આ ધીસનો ઉપયોગ શું થાય છે? તો કે નજીકની જ વસ્તુ દર્શાવવા માટે, પણ એક કરતાં વધારે વસ્તુ હોય, એક કરતાં વધારે વ્યક્તિ હોય કે એક કરતાં વધારે પ્રાણીઓ હોય ત્યારે આ ધીસનો ઉપયોગ થાય છે। ધીસનું બહુવચન ધીસ થાય છે। બંનેનો ઉપયોગ નજીકની વસ્તુ દર્શાવવા માટે જ થાય છે, બરાબર? પણ આ ધીસનો ઉપયોગ એક જ વસ્તુ વ્યક્તિ દર્શાવવા માટે થાય, અને આ ધીસનો ઉપયોગ એક કરતાં વધારે વસ્તુ વ્યક્તિ કે પ્રાણીઓને બતાવવા માટે થાય છે। અને આ ધીસ સાથે ઇઝનો ઉપયોગ થાય છે, બરાબર? અને આ ધીસ સાથે આર નો ઉપયોગ થાય છે। આ ઇઝ અને આ આર, આ બંનેનો ઉપયોગ વાક્યને અંતે છે મૂકવા માટે થાય છે, બરાબર? તો આ ધીસ સાથે ઇઝ આવશે અને આ ધીસ સાથે આર આવશે। તો હવે તમને આટલી ખબર પડી ગઈ? તો આપણે થોડું આગળ સમજીએ। ઓકે, જુઓ અહીં વોટ ઇઝ ધીસ, શું છે? બોલ છે। હા, તો તમે જુઓ તો બોલ તમને એક જ દેખાય છે? હા, એક જ દેખાય છે ને। તો એક જ બોલ માટે આપણે શું મૂકીશું? આપણે શીખ્યા હતા ને શું મૂકીશું? ધીસ, અને એની સાથે આપણે શાનો ઉપયોગ કરીશું? ઇઝ નો ઉપયોગ કરીશું। હવે તમારે જો વાક્ય બનાવવું હોય તો જે ચિત્ર આપ્યું છે તેની તમારે સ્પેલિંગ લખવી પડે, બરાબર ને? તો શાનું ચિત્ર છે? બોલનું। તો આપણે લખીએ, ધીસ ઇઝ અ બોલ, બરાબર છે? એક જ ચિત્ર છે ને, તેના માટે આપણે ધીસ ઇઝ નો ઉપયોગ કર્યો, અને જે ચિત્ર છે તેની આપણે અહીં સ્પેલિંગ લખી, અ બોલ। ચલો બધા બોલો મારી સાથે બે વાર, ધીસ ઇઝ અ બોલ। બોલો બધા, ધીસ ઇઝ અ બોલ। હવે જો બાજુમાં પણ તમને બોલ જ દેખાય છે, દેખાય છે ને? પણ જુઓ તો તમે બધા ચિત્રમાં તમને કેટલા બોલ દેખાય છે? એક કરતા વધારે બોલ દેખાય છે, દેખાય છે ને? અને નજીક પણ છે, તો નજીક માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ધીસનો ઉપયોગ આપણે એક વસ્તુ માટે કર્યો, હવે એક કરતાં વધારે વસ્તુ હોય ને આપણી નજીક હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીશું। તો આપણે ધીસનો ઉપયોગ, ધીસ સાથે શાનો ઉપયોગ કરવા કીધું હતું મેં? આર। હવે શું છે? એક કરતાં વધારે બોલ છે, એને શું કહેવાશે? બોલ્સ। શું કહેવાશે? બોલ્સ। તો જુઓ હું અહીં સ્પેલિંગ લખું છું, બરાબર છે? ધીસ આર બોલ્સ। બોલો દરેક જણ મારી સાથે, આપણે બે વાર બોલીશું। બોલો બધા, ધીસ આર બોલ્સ, ધીસ આર બોલ્સ। તો જુઓ અહીં એક જ વસ્તુ હતી તો શું સેન્ટેન્સ બન્યું? ધીસ ઇઝ અ બોલ। હવે વસ્તુ સેમ છે પણ એક કરતા વધારે છે, તો તેના માટે સેન્ટેન્સ શું બન્યું?
These are balls. જો અહીં આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે જો તો what is this? This is a flower. બરાબર ને? હવે જો એક જ ફૂલ છે ને, તો એક જ ફૂલ માટે આપણે શાનો ઉપયોગ કરીશું? This is. હવે ફ્લાવર છે તો આપણે અહીં ફ્લાવર ની સ્પેલિંગ લખીશું. This is a flower. બોલો બધા મારી સાથે. This is a flower. હજી એક વાર બોલો. This is a flower. બરાબર. હવે જો બાજુમાં સેમ તમને કેટલા ફ્લાવર દેખાય છે? એક કરતા વધારે ફ્લાવર દેખાય છે ને? તો આપણે કીધું કે નજીક હોય બરાબર, પણ એક કરતા જ્યારે વધારે વસ્તુ હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? ધીઝ. અને ધીઝ સાથે આપણે શાનો ઉપયોગ કરીશું? આર. તો અહીં ફ્લાવર છે તો આ એક કરતા વધારે છે એટલે ફ્લાવર્સ. ફ્લાવર્સ બરાબર. બોલો બધા મારી સાથે. ધીઝ આર ફ્લાવર્સ. This is a flower and these are flowers. Okay? Jo. This is a pen and these are pens. This is a pen and these are pens. Jo, aapne sentence likhiye. બરાબર. હવે આપણે બીજું જોઈએ. જુઓ, this is a cup and these are cups. This is a cup and these are cups. This is a cup. These are cups. જુઓ, this is a glass and these are glasses. This is a glass and these are glasses. બોલો, this is a glass and these are glasses. This is a pencil and these are pencils. This is a pencil and these are pencils. બોલો બધા મારી સાથે એક વાર. ધીસ ઇઝ અ પેન્સિલ એન્ડ ધીઝ આર પેન્સિલ્સ. જુઓ, ધીસ ઇઝ અ બુક એન્ડ ધીઝ આર બુક્સ. ધીસ ઇઝ અ બુક એન્ડ ધીઝ આર બુક્સ. બોલો બધા મારી સાથે એક વાર. ધીસ ઇઝ અ બુક એન્ડ ધીઝ આર બુક્સ. ધીસ ઇઝ એન એનિમલ એન્ડ ધીઝ આર એનિમલ્સ. ધીસ ઇઝ એન એનિમલ એન્ડ ધીઝ આર એનિમલ્સ.
હવે જુઓ કે તમે એક ડોગ ને જોયો હોય તો તમે બોલી શકો કે ધીસ ઇઝ અ ડોગ, અને એક કરતા વધારે ડોગ હોય તો તમે શું બોલશો, અને તમારી નજીક હોય તો ધીસ આર ડોગ્સ. એક ડોગ માટે આપણી નજીક હોય તો ધીસ ઇઝ અ ડોગ, અને આપણી નજીક જ હોય પણ એક કરતા વધારે હોય તો તમે શું કહો, ધીસ આર ડોગ્સ. તો આ જ રીતે દરેક એનિમલ્સ માટે તમે બોલી શકો. ઓકે, ધીસ ઇઝ અ ગર્લ એન્ડ ધીઝ આર ગર્લ્સ, ધીસ ઇઝ અ ગર્લ એન્ડ ધીઝ આર ગર્લ્સ. બોલો મારી સાથે, ધીસ ઇઝ અ ગર્લ એન્ડ ધીઝ આર ગર્લ્સ. તો હવે તમને ધીસ અને ધીઝ માં થોડું થોડું સમજ પડી ગયું હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડું વધારે સમજીશું. બાય, હેવ અ નાઇસ ડે.